તમે ક્યાં કોઈ જગ્યાએ વ્હાઈટ કોલર જોબનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જોબને રંગ સાથે કેમ જોડવામાં આવે છે? વાસ્તવમાં અલગ અલગ જોબ સેક્ટર માટે કેટલાક રંગો નક્કી કરવામાં આવ્યા છે, જે જણાવે છે કે તે કેવા પ્રકારની નોકરી છે. જોબ સેક્ટર્સને રંગોના આધારે સમજવામાં આવ્યા છે, જેથી કર્મચારીઓ અથવા તો મજૂરોને તેમના કામ અનુસાર વર્ગીકૃત કરી શકાય. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરના દેશોમાં રંગોના આધારે તેમના વિશે માહિતી આપવાનું ચલણ છે. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે દીક્ષિતા. પિંક કોલર જોબ, એવા કર્મચારીઓ કે જેમને ખૂબ ઓછો પગાર મળે છે, તેમાં સરેરાશ શિક્ષણ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે, જેમ કે લાઇબ્રેરિયન, રિસેપ્શનિસ્ટ વગેરે. આ જોબને પિંક કોલર જોબમાં આવે છે. અને હવે વાત કરીશું વ્હાઇટ કોલર જોબ વિશે. આ કર્મચારીઓ વિશે સૌથી વધુ ચર્ચા કરવામાં આવે છે, તેથી મોટાભાગના લોકો વ્હાઇટ કોલર જોબ વિશે જાણે છે, જેમાં પગારદાર વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે અને તેઓ મેનેજમેન્ટનો એક ભાગ હોય છે. ઓપન કોલર વર્કરનો ટેગ રોગચાળા દરમિયાન લોકપ્રિય બન્યો છે, અને આમાં એવા કર્મચારીઓ છે જે ઇન્ટરનેટની મદદથી ઘરે બેઠા કામ કરે છે. દેશમાં આવા કર્મચારીઓની સંખ્યામાં કોરોના કાળ પછી વધારો થઈ રહ્યો છે. અને હવે બ્લેક કોલર જોબની વાત કરીશું. આ એવા કર્મચારીઓ છે જેઓ ખાણકામ અથવા તો તેલ ઉદ્યોગ માટે કામ કરે છે. ત્યારે તેનો ઉપયોગ એવા લોકો માટે પણ થાય છે જેઓ બ્લેક માર્કેટિંગનું કામ કરે છે. અને હવે બ્લુ કોલર જોબમાં કયા કર્મચારીઓનો સમાવેશ થાય છે તે જાણીશું. વર્કિંગ ક્લાસના કર્મચારીઓને બ્લુ કોલર વર્કર્સ કહેવામાં આવે છે, જેમની પાસે કોઈ સ્કિલ હોય છે જે બીજાથી તેમને અલગ કરે છે. અને આમાં એવા કામદારોનો સમાવેશ થાય છે જેમને કલાકના પ્રમાણે વેતન આપવામાં આવે છે, ઉદાહરણ તરીકે ઘર બનાવતા શ્રમિકો. સૌથી વધુ લાયક ગણાય છે ગોલ્ડ કોલર જોબ. ડોક્ટરો, વકીલો, વૈજ્ઞાનિકો જેવા પ્રોફેશન્સ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમને સૌથી વધુ કુશળ વ્યવસાયિકો કહેવામાં આવે છે અને લોકોને ગોલ્ડ કોલર જોબ વધારે પસંદ હોય છે. ગ્રે કોલર જોબ, આ એવા લોકો છે કે જે ન બ્લુ કેટેગરીમાં આવે છે કે ન તો વ્હાઇટ કેટેગરીમાં આવે છે. ટીચર્સ, સ્ટેફ્સ, પોલીસ ઓફિસર, ફાયર ફાઇટર, ખેડૂતો વગેરે આ એવા કામદારો છે કે જેઓ નિવૃત્તિ પછી પણ કામ કરે છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે કે હેલ્થકેર પ્રોફેશન્સ અને આઈટી પ્રોફેશન્સ સાથે જોડાયેલા હોય છે. અને હવે ગ્રીન કોલર જોબ, નામ સૂચવે છે તેમ એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા લોકો ગ્રીન કોલર જોબ સાથે સંકળાયેલા છે. તેઓ સોલાર પેનલ, ગ્રીન પીસ અને અન્ય ઉર્જા સ્ત્રોતો સાથે સંબંધિત કામ કરે છે. અને હવે ગવર્મેન્ટ કર્મચારીઓ સેમાં આવે તો તેઓ રેડ કોલર જોબમાં આવે છે, જેમને સરકાર પગાર આપે છે. અને આવા લોકો સરકારી કામકાજ કરે છે, તેમને રેડ કોલર જોબમાં સમાવેશ થાય છે. તો આપને આ જાણકારી ગમી હશે ને આવી માહિતી માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.